बनासकांठानी वाव विधानसभानी चूंटणीनी नजीक आवता ज राजकीय धमधमाट जोवा मळी रह्यो छे। बनासकांठानी वाव पेटा चूंटणी नजीक आवता भाजप कांग्रेस एडीचोટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપના ઉમેદવારને જીતાડવા ભૂરાજી ઠાકોરે હાકલ કરી। ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરે જાહેર સભામાંથી ગેનીબેન ઠાકોર ઉપર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું, અહીં અમારો ભાઈ ઊભો છે તો તમે મહેરબાની કરીને થોભી જાઓ। ભૂરાજી ઠાકોરે પોતાના સમાજના લોકોને સ્વરૂપજી ઠાકોરને જીતાડવાની અપીલ કરી હતી। ભાજપના સ્વરૂપજી ઠાકોર માટે અપક્ષ ઉમેદવારી પરત ખેંચનાર અને ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોર આપણી સાથે છે। શું કહેશો, ઠાકોર સમાજે ગેનીબેનનું ત્રણ વાર મામેરું ભર્યું, હવે સ્વરૂપજીનું? હા, હવે એ સ્વરૂપજીને ઠાકોર સમાજની પડખે છે અત્યારે હાલમાં, કારણ કે એ અમારી સમાજની દીકરી હતી। એટલા માટે અમે એમને રિક્વેસ્ટ કરી છે કે તમે કોંગ્રેસ પાર્ટીમાં છો અને અમારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી છે, એટલે તમારા ત્રણ મામેરા ભર્યા છે। હવે અમારા દીકરા સ્વરૂપજી ઠાકોરને ઠાકોર સમાજને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, ગામડે ગામડે વિનંતી કરીએ છીએ। ગેનીબેન ઠાકોર જે છે એ ગુલાબસિંહ માટે મામેરું ભરવાની વાત કરી રહ્યા છે? નહીં, એ તો એમનો વિષય છે, પણ ખરેખર અમારો સમાજ અને 18 આલમ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, કારણ કે અત્યારે વાયરો ભાજપનો છે એટલે ભાજપ સાથે જ રહેશે। ગેનીબેનનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, તેમાં ગેનીબેન એવું કહી રહ્યા છે કે ભાઈ ભાજપ હવે કોંગ્રેસ જેમાંથી સમાજ ટિકિટ લાવે એની જોડે સમાજને રહેવું જોઈએ, શું કેવું થાય છે? હા, અગાઉ પોતે એવું બોલેલા હતા કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ ઠાકોર સમાજને ટિકિટ મળશે તો ઠાકોર સમાજને પણ આપણા ઠાકોરને ટિકિટ આપી, એવું એમનો વિડીયો વાયરલ છે અને બોલ્યા હતા, પણ સાચી વાત છે। અત્યારે 82,000 કરતા વધુ ઠાકોર સમાજના મતો છે, શું લાગે છે, ગેનીબેન તરફ જશે ઠાકોર સમાજ કે સ્વરૂપજી તરફ? નહીં, વધારે વધારે અમારા ઠાકોર સાહેબ સ્વરૂપજી સાથે રહેશે, ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને 18 આલમ ભારતીય જનતા પાર્ટી સાથે છે। શું લાગે છે, 23 તારીખે ડિસ્કો લેવાની વાત હતી, 23 તારીખે અમારા લોક લાડીલા ધારાસભ્ય લવિકજી ઠાકોર એટલા બધા પ્રચારમાં ઉમંગ છે અને અત્યારે એક સારી પ્રચારક છે અમારા, એટલે એમને 100% ડિસ્કો વિજયનો લેવાનો એમને નિયમ લીધી છે। ગેનીબેન અને ઠાકોર સમાજને શું કહેવા માંગો છો તમે? ગેનીબેનના કૌટુંબિક કાકા છો ઠાકોર, એમના એમને જ્યારે એમને જ્યારે સંસદમાં ઉભા રહ્યા ત્યારે ઠાકોર સમાજે ખૂબ મદદ કરી છે, અમે અત્યારે ઠાકોર સમાજની વિનંતી કરીએ છીએ કે એમના પૂરતું બરાબર હતું, પણ હવે આપણા દીકરા સ્વરૂપજી છે તો એમને પણ આપણે મદદ કરો અને એમને વિજય બનાવો, ભારતીય જનતા પાર્ટીની વિજય બનાવો, એવી અમે વિનંતી કરીએ છીએ। આ હતા ગેનીબેનના કૌટુંબિક કાકા અને અપક્ષમાં ફોર્મ ભરનાર ભૂરાજી ઠાકોર। તેમનું ચોક્કસપણે કહેવું છે કે ગેનીબેનના તો ત્રણ વાર મામેરા ભર્યા, પરંતુ હવે વારો સ્વરૂપજીનો છે, હવે જોવાનું એ રહેશે કે 13 તારીખે મતદારો કોને મત આપે છે। કિશોર તુવર, News18 ગુજરાતી, બનાસકાંઠા। આપણા ભાઈ આપણા સમાજના અને હામે આપણા સમાજના નથી, એટલું થોડું સમજજો, કારણ કે સ્વરૂપજી ઠાકોર ભાદર રહેશે, દિયોગ નદી પડે છે, પેલું તો થરાદની બધે જવું પડશે, એમ છતાંય આપણી સમાજના નથી, એટલે મહેરબાની કરીને આપણે સૌએ આપણા સમાજમાં ઠાકોર સમાજમાં મરવું અને તરવું એ સમાજમાં છે। બનાસકાંઠાની વાવ બેઠક પર ચૂંટણી જીતવા તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર માવજીભાઈ પટેલ જાહેર સમર્થન સભા યોજી હતી। આંકોલી ખાતે હજારો સમર્થક અપક્ષ ઉમેદવારના સમર્થનમાં ઉમટ્યા હતા। વાવ વિધાનસભા બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ અને તેના પર ત્રિપાંખીઓ જંગ જામે તો નવાઈ નહીં, કારણ કે ભાજપ અને કોંગ્રેસ સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ મેદાનમાં છે। માવજી પટેલે આ સભા સંબોધી અને જંગી મેદની અહીં ઉમટી હતી તેમને સાંભળવા માટે। તેમણે પોતાની માટે મત માંગ્યા અને સાથે જ તેમણે કહ્યું કે આ વખતે જનતાએ મને આશીર્વાદ આપ્યા છે અને હું લડીશ અને જીતીશ પણ। વાવ બેઠક પર રાજકીય ગરમાવો વધુ તેજ બનતો જઈ રહ્યો છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ એક વખત। કિશોર, બનાસકાંઠામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, વિધાનસભાની ચૂંટણી વાવમાં હોય પરંતુ જાણે કે આખા જિલ્લામાં જ આ ચૂંટણી ગુંજી રહી છે। ચોક્કસથી દીપા, વાવ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ
તો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ અપક્ષમાં જે માવજીભાઈ પટેલ છે તેઓ પણ એડી ચોટીનું જોર લગાવતા નજરે પડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસની સભાઓમાં જેટલા લોકો ઉમટે છે તેના કરતા હજારો લોકો માવજીભાઈની સભામાં ઉમટે છે. ગઈકાલે આકોલી ખાતે જે માવજીભાઈની સભા યોજાઈ હતી તેમાં હજારોની સંખ્યામાં મોડી રાત સુધી લોકો બેસી રહ્યા હતા અને માવજીભાઈને સાંભળ્યા હતા. હવે માવજીભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપને બંને પાર્ટીને મોટું નુકસાન પણ કરી શકે છે. મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસ દ્વારા પણ આ સીટ જીતવા માટે અલગ અલગ સભાઓ કરવામાં આવી રહી છે, માઇક્રો પ્લાનિંગ પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા પણ ગઈકાલે બાબર ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રી બચુભાઈ ખવાડ, મંત્રી પ્રફુલભાઈ પાસરિયા, ભીખુભાઈ પરમાર સહિત ભાજપના જિલ્લા પ્રમુખ અને જિલ્લા ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. 321 બુથોની જવાબદારી જે છે તે હોદ્દેદારોને આપવામાં આવી છે અને 8 જિલ્લા પંચાયતોની જવાબદારી જે છે તે ધારાસભ્યોને આપવામાં આવી છે. આમ માઇક્રો પ્લાનિંગ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યારે વાવ બેઠક એ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બની છે. દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે. કબૂતરબાજી મામલે પંકજ પટેલ 11 નવેમ્બર સુધી રિમાન્ડ પર મોકલાયા. વારાણસીથી પકડાયેલા આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો. 10 જેટલા મુદ્દે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાંથી કુલ 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પકડાયેલા આરોપી લાંબા સમયથી બનાવટી પાસપોર્ટ બનાવવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાથી તપાસની જરૂર હોવાથી રિમાન્ડની માંગ પોલીસે કરી. ખોટા દસ્તાવેજના આધારે અમેરિકા જેવા દેશમાં મોકલવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાની પણ પોલીસને આશંકા છે. 14 દિવસ માટેના રિમાન્ડ માંગવાના હતા. એમની મૂળ મુદ્દો એ હતો કે તપાસ હજુ અધૂરી છે અને અમારું મેઇન બચાવ પક્ષ એ હતો કે તપાસ પૂર્ણ થઈ ગયેલી છે અને અગાઉ 4 અલગ અલગ ચાર્જશીટ અલગ અલગ આરોપી માટે થયેલ છે અને મુખ્ય આરોપી બી ધરપકડની અંદર ઘણા સમયથી પોલીસ કસ્ટડીમાં છે. સોમનાથના દરિયામાં સહેલાણીઓનું જોખમી સ્નાન પ્રતિબંધ હોવા છતાં લોકો જીવના જોખમે દરિયાની મજા માણી. તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. યાત્રાધામ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. મોટી સંખ્યામાં માય ભક્તો માં મહાકાળીના દર્શને પહોંચ્યા. ભક્તોએ માતાજીના શરણે શીશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરી. ભીડના આકર્ષક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યું. ભક્તોના ધસારાથી વાહનોની લાંબી કતારો જોવા મળી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચતા પાર્કિંગ ફૂલ થયું. લોકોને રસ્તાની સાઈડમાં વાહનો પાર્ક કરવાની સ્થિતિ સર્જાઈ. કચ્છમાં માતાના મઢે ઉમટી ભક્તોની ભીડ. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા દર્શન માટે લાંબી કતારો લાગી. માઈ ભક્તોએ કર્યા માં આશાપુરાના દર્શન, શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. રાજકોટમાં કાગવડના ખોડલધામ મંદિરમાં ભક્તોની ભીડ. તહેવારોના પગલે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. માં ખોડલના દર્શનાર્થે માઈ ભક્તોની લાંબી કતારો લાગી. માં ખોડલના આશીર્વાદ લઈને ભક્તોએ કરી ધન્યતાની અનુભૂતિ. તહેવારના પગલે રાજકોટમાં ખોડલધામમાં માં ખોડલનો અવલૌકિક શ્રૃંગાર કરવામાં આવ્યો. નવા વસ્ત્રોમાં માતાજીના ચહેરા પર દિવ્ય ચમક જોવા મળી તો મંદિર પરિસરમાં બનાવેલી વિશાળ રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર બની. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા વધી. ઝરવાણી ધોધ પ્રવાસીઓનું હોટ ફેવરિટ સ્થળ બન્યું. ઝરવાણી ધોધ પર શનિવાર અને રવિવાર અને તહેવારની રજામાં 40,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા. દિવાળીના વેકેશનમાં જૂનાગઢમાં ઉમટ્યા પ્રવાસીઓ. ભવનાથ, ગિરનાર, દાતાર, ઉપરકોટ, સગરબાગના ફરવા લાયક સ્થળો પર બન્યા આકર્ષણનું કેન્દ્ર. દિવાળીની રજાઓમાં જૂનાગઢમાં વધ્યો પ્રવાસીઓનો ધસારો. તમામ પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાયા. દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર સ્નાન કરવા ભક્તોની ભીડ જામી. દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જયઘોષના નાદની સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. દિવાળી વેકેશનને લઈને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા. નાગવા બીચ ઉપર પ્રવાસીઓની ભીડ જામી. કિલ્લો, ચર્ચ, વેસેલ પર્યટકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. વલસાડને અડીને આવેલું દમણ બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. બીચ પ્રવાસીઓના કલેશોરથી ગુંજી ઉઠ્યું. પ્રવાસીઓએ વિવિધ મનોરંજક રાઇડની સાથે પ્રવાસનો આનંદ માણ્યો. હોટલ માલિક અને વેપારીઓની દિવાળી સુધરી. કચ્છના નખત્રાણામાં દીપડાના આટફેરા. થાન જાગીર વિસ્તારમાં જોવા મળ્યું દીપડું. કાર ચાલકે દીપડાને કેમેરામાં કેદ કર્યો. સ્થાનિકોમાં ભયનો માહોલ.
વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં દીપડાનો આતંક. ઘરની બહાર સુતેલી વૃદ્ધાને જંગલમાં લઈ જઈને દીપડાએ ફાડી ખાધી. અલગ અલગ જગ્યાએથી માથું અને ધડ મળી આવતા ચકચાર. વન વિભાગની ટીમે માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા. મધ્યપ્રદેશના રાયસેનમાં વાઘના આંટાફેરા. રસ્તા પર વાઘ દેખાતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ. વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ. વન વિભાગે વાઘને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી. રાજસ્થાનના રાજસમંદમાં કોબરા સાપ નીકળવાનો સિલસિલો યથાવત. રહેણાંક વિસ્તારમાં કોબરા સાપ નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ. સ્થાનિક સ્નેક કેચરે સાપને ડબ્બામાં પૂરી રેસ્ક્યુ કર્યું. રાજસ્થાનના રાજસમંદમાં ઘરમાંથી નીકળ્યો વિશાળ કોબરા. ઘરમાં મહાકાય સાપ ચડી આવતા પરિવારજનો અને પાડોશીઓમાં ભાગદોડ મચી. વન્યજીવ પ્રેમી અને સ્નેક કેચર ટીમે મહાકાય સાપનું રેસ્ક્યુ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો.